जय द्वारका जी मित्रों आप लोग दिन स्वान पाली जानते हैं एनिमल ब्रीड ट्रीटमेंट यूट्यूब चैनल आप लोग हार्दिक स्वागत करूं छु। यूट्यूब चैनल में नवा हो तो यूट्यूब चैनल सब्सक्राइब कर लेजो और साथ साथ वीडियो शेयर कर दीजिए। वीडियो ना अंत सुधी बना लीजिए, मजा आवशे। आज गाय माता की बात करनी है। घनी बार अपने अलग अलग रीते सेवा आपता हो। आज सीहोर तालुका नु टाणा गाम से टाणा गाम में मणिनगर आवेलु से ज्यां छे आ गाय माता ने कोई मोरी बांधी है। मालिके मोरी बांध्या पछी गाय माता ने सोड़ी मूक्या। गाय माता ने सोड़ी मूक्या त्यार पछी समय जता मोरी नाकना भागे खूब मोटी मात्रा में बेसी गई थी। बेसी गया पछी कोई जागृत युवान ने खबर पड़ी कि गाय माता ने खूब मोटी मात्रा में ब्लड अने मैग्नेट थी गया छे। त्यार पछी युवानोए कॉल कर्यो एटले अमे एक बे वार विजिट करी थी पण गौ माता आत्मा नहोता हता के बीक ना मार्या के भाई मारशे। पण अंत में आज घणा समय पछी गाय माता ने पकड़ी अने मणिनगर में रेस्क्यू करी अने एक सारवार आपी छे। पण हुं घणी वार कहेतो होउं छुं कई वांधो नहीं, आपणे गाय माता छे आपणे एने पूजता होवी छे, घणी बधी एनी सेवा करता होवी छे। पण घणी वार कहो छो भले आपणे एने दोता होवी दूध होय त्यां सुधी दोईए पछी एने सोड़ी मुकता होवी छे, कई वांधो नहीं आपणे एने सोड़ी पण मूकीए तो पण चाले। पण अंत में जारे एम कहेवाय एनी उपर कोई आफत आवे, कोई बीमार होय अथवा कोई पण कारणोसर एनो अकस्मात थाय ई समये आपणे एक जागृत नागरिक तरीके एनी सेवा करवी जोवे। એટલે ખાસ તો આ વિડિયો અહીં હાટું બનાવું છું કે ઘણા વાર હું જોતો હોઉં છું અકસ્માત થયા પછી અમારી સાથે ઘણા બધા યુવાનો હોય પણ માલિક હોય હા ન પાડે કે ભાઈ આ ગાય તો અમારી નથી, હા નથી પાડતા। એના માટે આ ખાસ વિડીયો બનાવું છું કે એને આપણા સંતાનોને બોગડા ભરી ભરી અને દૂધ પાયા હોય છે અને અંતમાં જ્યારે ગાય માતાને ખૂબ જ કઠિન સમય આવે ત્યારે આપણે એને હા નથી પાડતા, ત્યાર પછી એને કોઈ ગૌશાળાવાળા આશરો આપે અને ત્યાર પછી અમે એને ગૌશાળાએ મૂકતા હોવી છે। પણ ખાસ કરીને આપણે ગાય માતાને માતા તરીકે આપણે હિન્દુ ધર્મમાં પૂજતા હોવી છે, પૂજવાનું છે અને ખાસ તો ગાય માતાની ખૂબ સેવા કરવાની છે। ખાસ આ વિડીયો આના માટે બનાવું છું કે એક જાગૃત યુવાન અને વધુમાં વધુ લોકો અબોલ જીવોની સેવામાં જોડાય એ મારો હેતુ છે। અને બીજી વાત કે હું ઘણીવાર જોતો હોઉં છું કે લોકો મથરાવટીના ભાગે અથવા કોઈ પણ પગમાં અથવા કોઈ પણ જગ્યાએ દોરો વાળો ઘણી બધી વસ્તુ બાંધી જતા હોય, એવું કોઈ વસ્તુ બાંધવી ન જોવે કેમ કે એ હાથમાંથી ગયા પછી હાથમાં આવે નહીં અને આજે આ ગૌ માતાને ખૂબ મોટી પીડા ખૂબ મોટું દુઃખ ખૂબ મોટું દર્દ સહન કરવું પડે ત્યારે કે આપણા કારણે આપણે એને બાંધી અને છોડી દેતા હોય છે। તમે જોઈ શકો છો ગાય માતા ખૂબ ભડકે છે। પણ આ વિડીયો ખાસ જાગૃત નાગરિક તરીકે બનાવું છું, અવશ્ય કરજો વિડીયોને વધુમાં વધુ શેર કરજો। અને બીજી વાત, આ ગાય માતાને આજે રિલીઝ કરી રહ્યા છીએ, આજથી 3 થી 4 દિવસ પછી ફરી પાછા ગાય માતાને પકડી અને પછી સારવાર આપશું ત્યારે જ એને સારું થશે। તાણાથી ગૌ પ્રેમી ગ્રુપ ખૂબ સાથ સપોર્ટ અને સહયોગ મળ્યો છે એ બદલ તમામ યુવાનોનો આભાર વ્યક્ત કરું છું। અને ખાસ ખાસ કે હું ઘણી બધી જગ્યાએ અલગ અલગ વિસ્તારમાં સેવા આપતો હોઉં ત્યાંથી અલગ અલગ યુવાનો ખૂબ સપોર્ટ મળે છે એ બધા યુવાનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને ખાસ ખાસ આ ગાય માતાને જે પીડા હતી એ પીડા ન જોવાની અંતમાં આજે 100 વાર આવ્યા છે અને 100 વારે ગાય માતાને રેસ્ક્યુ કરી અને સારવાર આપી દીધી છે। એટલે અમે જે કેસ લઈએ એ કેસ અમારો પૂરો કરીએ, ગમે એટલું દોડવું પડે ભાગવું પડે ગમે એટલો સમય બગાડવો પડે, અમારું એક જ કામ છે કે અમે કોઈ પણ અપોલ જીવને ભાળીએ તો અમે એમની ઉપર નક્કી કરી લઈએ કે આ ગાય માતાને આ પીડાથી દૂર અથવા નંદી મહારાજને આ પીડાથી દૂર કરવું છે। એટલે અમારું કામ સેવાનું છે, એટલે સેવા હેતુથી આ વિડીયો બનાવું છું। કોઈ પણ વ્યક્તિએ ખોટું લગાડવું નહીં અને અવશ્યક કોઈ પણ અપોલ જીવ ઘાયલ ભાળો તો અવશ્ય અમારો કોન્ટેક્ટ કરજો। મારો મોબાઈલ નંબર છે 9921761686, દિનેશ સોહાણ મારું નામ છે અને તમારે ગમે ત્યારે 24 કલાક એની ટાઈમ તમે કોલ કરી શકો અને પહેલી રીંગે તમારો કોલ હું ઉઠાવી લઈશ એ મારી જવાબદારી છે। તો અવશ્ય કહીશ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમને અવશ્ય કહીશ કે અમારું સેવાનું કામ ગમ્યું હોય તો વિડીયોને શેર કરજો। જય દ્વારકાધીશ, જય મુરલીધર।